वेलकम विद्यार्थी मित्रों, फरी पाछा विडियो माध्यम थी विडियो नंबर 25 नी अंदर मळीए छीए। छेले आपणे विडियो नंबर 24 नी अंदर GST अने एनी आम नोंधोनी अंदर असर व्यवस्थित रीते समझवानो प्रयत्न कर्यो छे। छेले आपणे GST ने लगतू उदाहरण 13 व्यवस्थित रीते आमनोन सहित समझीने आगळ वधा हता। हवे अहींया आपणी आमनोदनी समझूती साथेनी थियरी अने मोटा भागना पॉइंट बधा ज पूरा थई गया छे, एटले एम कहीए के आ प्रकरण पूरु थई गयुं छे एम कहीए तो चाल, पण हजी आपणा पक्षे एटले के तमारा पक्षे काम करवानुं बाकी छे। आशा राखू के तमे जेम जेम विडियोना माध्यमथी जे जे पॉइंट शीखता गया हशो ए प्रमाणेना स्वाध्यायना दाखलाओ अथवा तो उदाहरणना दाखलाओ तमारी जाते करवानो प्रयत्न कर्यो हशे। अत्यारे हवे आपणे हजी एक वधु उदाहरण लई लईए। उदाहरण नंबर 17 तमे जुओ छो, एनी अंदर जो तमने शुरुआत में रकमनी अंदर ज केन्द्रीय वशेक, राज्य वशेक अने संकलित वशेक, एवी ज रीते वस्तु पर कर अने सेवा पर कर ए बन्नेना दर अलग अलग आपेला छे। एटले हवे आपणे अहींया मात्र एटलू ज याद राखवानुं के जो वस्तु अथवा मिलकतनी लेती देती होय तो आपणे करनी टकावारी वस्तु परना कर छे ए लगाड़वाना, जो कोई सेवानी बाबत आवे तो एमां जे सेवा माटेना कर छे 2.5 अथवा तो संकलित वशेकमां 5% ए रीते लागू करी गणतरी करशुं अने आम नोंध तो जेम थाय छे एम ज करवानी थाय। तो चालो दाखलो तमने व्यवस्थित समझूतीनी साथे गणावानो प्रयत्न करूँ छूं। दाखला नंबर 17 अंदर पहेलो व्यवहार, आणंदना आशीषभाई पासेथी 10,000 माल 10% वेपारी वटावे खरीद्यो। હવે અહીંયા જુઓ કોઈ ચોખવટ નથી, આશીષભાઈનું નામ છે, રોકડ જેવો કોઈ શબ્દ નથી, એટલે વ્યવહાર ઉધાર થયો। બીજી વસ્તુ 10% વેપારી વટાવ, આપણને ખબર છે કે વેપારી વટાવ પ્રથમથી જ બાદ કરી દેવાનો, એની ઉપર કોઈ ગણતરી નહીં, એટલે 10,000 ના 10% લેખે 1,000 રૂપિયા થાય એ બાદ કરી દઈએ, એટલે આપણી રકમ નોંધવા માટેની રકમની શરૂઆત થઈ ગઈ। હવે 9,000 રૂપિયા ઉપર જે કાંઈ ગણતરી કરીએ અથવા જે કાંઈ કાપકૂટ કરીએ બધું જ હવે લખાશે, પણ 10,000 નહીં, વેપારી વટાવ બાદની કિંમતથી શરૂઆત થાય, એટલે આપણને 9,000 રૂપિયા મળી ગયા। ઉધાર વ્યવહાર છે એટલે 9,000 રૂપિયાના માલની ખરીદી કહેવાય, આશીષભાઈ પાસેથી આપણે ખરીદો છે, આપણે એટલે અહીંયા અંકલેશ્વરના અજીતભાઈ, અજીતભાઈ શાહ આપણે બની જવાનું, આપણે આપણો વેપાર છે એમ સમજીને આપણે ધંધો છીએ અથવા આપણે અજીતભાઈ છીએ અને આપણે નામું લખીએ છીએ એમ ધંધામાં આપણે બેસી જઈએ અને વિચારીએ, એટલે આમ નોન પરફેક્ટ થઈ જાય। તો આપણે આશીષભાઈ પાસેથી ખરીદીને આપણે આવીએ એટલે આપણું જ કંઈ નામ ન લખાય, ધંધાનું તો ક્યાંય નામ નથી લખાતું આમ નોંધમાં, સમજો છો, તમને ખબર છે અને આપણે સમજી ગયા છીએ, શીખી ગયા છીએ આપણે, એટલે હવે સામો પક્ષ અહીંયા આશીષભાઈ થઈ ગયો, આશીષભાઈ પાસેથી આપણે ખરીદી કરી, હવે ધંધો શું કરે છે એ નોંધ છે, તો ખરીદી, તો ખરીદી ખાતે લખશે, ખરીદ ખાતે ઉધાર 9,000 રૂપિયા વસ્તુ છે અને ગુજરાતની વાત છે એટલે 9%ની ગણતરી થાય, 9,000 ઉપર 9% લેખે 810 રૂપિયા આવે, સંકલિત વશેક અલા આવક પૂરતી કેન્દ્રીય વશેક અને આવક પૂરતી રાજ્ય વશેક, આ 3 બાબત ઉધાર થાય, ખરીદ ખાતે ઉધાર 9,000, આવક પૂરતી કેન્દ્રીય વશેક ખાતે ઉધાર 810, આવક પૂરતી રાજ્ય વશેક ખાતે ઉધાર 810, તે ટોટલ આશીષભાઈ ખાતે જમા, આપનાર ખાતે, એટલે આશીષભાઈ આપનાર છે આપણને, આપણે એની પાસેથી ઉધારથી ખરીદું, ટોટલ રૂપિયા 10,620 આશીષભાઈ ખાતે જમા। આગળ વધીએ, 4 તારીખનો વ્યવહાર, રાંચીના ઝારખંડનું રાંચી શહેર છે એટલે આંતરરાજ્ય થઈ ગયું, ત્યાં આપણે માલની ખરીદી કરી છે એટલે વસ્તુ આવે એટલે 18% વશેક લાગુ પડી જશે IGST, ટોટલ 18%ની ગણતરી, પણ એ પહેલાં 20,000નો માલ છે
व्यवहार चेक थी चूकवी दीधा એટલે રોકડો જ 20,000 ઉપર 10% વેપારી વટાવ બાદ કરીએ એટલે 2,000 બાદ 18,000 રૂપિયાનો માલની ખરીદી ત્યાંથી લખવાનું ચાલુ 18,000 ઉપર 10% લેખે 1,800 રૂપિયા IGST થાય રેડી એટલે 20,000 માઇનસ 10% 2,000 બાદ એટલે 18,000 માલની કિંમત એના ઉપર 18% IGST એટલે ટોટલ રૂપિયા થશે એના 3,240 સોરી 18,000 ઉપર 18% લેખે 3,240 સંકલિત વસેક થાય તો આપણે હવે આમનોંધ કરીએ ખરીદીની આમનોંધ છે રોકડેથી વ્યવહાર છે ચેકથી ચૂકવો એટલે બેંક ખાતે જમા કરશું પણ કેટલા ટોટલ રૂપિયા તો કે ખરીદ ખાતે ઉધાર 18,000 માલની કિંમત ઉધાર બીજું કરશું સંકલિત વસેક આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 3,240 ટોટલ રૂપિયા તે બેંક ખાતે જમા 21,240 ઇન્દોરના હવે 7 તારીખનો વ્યવહાર પાલનપુરના પિયુષભાઈને 15,000નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચો વેચાણ ચેકથી એટલે રોકડેથી પણ બેંક આવશે 15,000ના 10% 1,500 બાદ કરીએ એટલે માલ થયો 13,500નો હવે 13,500 ઉપર 9% ગણતરી થશે એટલે 1,225 ટેક્સ આવશે તો લખીએ વેચાણ કર્યું છે એટલે બેંકમાં પૈસા મળશે બેંક ખાતે ઉધાર 15,930 તે વેચાણ ખાતે માલની કિંમત 13,500 તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે 1,215 તે જાવક પૂરતી વસેક રાજ્ય વસેક ખાતે 1,215 ચાલો આગળ વધીએ 10 તારીખનો વ્યવહાર ઇન્દોરના મધ્યપ્રદેશ ઇન્દ્રજીતને 20,000નો માલ 10% વેપારી વટાવે શાક પર વેચો શાક પર કહી જ દીધું છે આંતરરાજ્ય પૂરતીનો વ્યવહાર છે 20,000 માઇનસ 10% વેપારી વટાવ 2,000 રૂપિયા 18,000નો વેચાણ એટલે આગળના 20,000 જેવું થાય પણ આંતરરાજ્ય છે ઓલું આંતરરાજ્ય એ પણ આંતરરાજ્ય જ હતું ચાલો લખીએ 14 તારીખના વ્યવહારમાં આણંદના આશીષ 10 તારીખના વ્યવહારમાં ઇન્દ્રજીતના નામે ઇન્દ્રજીત ખાતે ઉધાર 21,240 તે વેચાણ ખાતે 18,000 તે જાવક પૂરતી સંકલિત વસેક ખાતે 3,240 પેલો ખરીદીનો વ્યવહાર હતો 4 તારીખનો આ વેચાણનો જ માત્ર ફરક એટલો જ 14 તારીખનો વ્યવહાર લઈએ આણંદના આશીષભાઈને 2,000નો માલ પરત કર્યો હવે માલ પરત આંતરરાજ્ય પૂરતીની વાત છે એટલે 9% 9%ની ગણતરી થશે આશીષભાઈનો સાથે થયેલો વ્યવહાર ઉધારથી વ્યવહાર હતો એટલે વ્યવહાર ઉધાર ગણીને માલ પરત આશીષભાઈ ખાતે ઉધાર કેટલા રૂપિયા હતો કે 2,000 માલના પ્લસ આવક પૂરતી 9% લખીએ 180 અને આવક પૂરતી રાજ્ય વસેક ખાતે લખશું 180 એટલે ટોટલ રૂપિયા આશીષભાઈ ખાતે ઉધાર 2,360 તે ખરીદ પરત ખાતે 2,000 તે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા 180 તે આવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા 180 રેડી આગળ વધીએ 18 તારીખનો વ્યવહાર ઇન્દોરના ઇન્દ્રજીત પાસેથી 5,000નો માલ પરત મળ્યો પરત આવે છે વેચેલ માલ પરત અને એ પણ આંતરરાજ્ય છે એટલે 18% લેખે ગણતરી થાય માલ કેટલાનો છે 5,000નો એટલે વેચાણ પરત ખાતે ઉધાર 5,000 જે તે સમયે જાવકપૂરતી ખાતે જમા કર્યા હશે હવે જાવકપૂરતી ખાતે ઉધારીએ જાવકપૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 5,000ના 18% 900 રૂપિયા તે ટોટલ રૂપિયા ઇન્દ્રજીત ખાતે જમા 5,900 રૂપિયા ચાલો 20 તારીખનો વ્યવહાર દિલ્હીના નોબેલ ઇન્ફોટેકમાંથી 50,000નું કોમ્પ્યુટર ખરીદ્યું નાણાં ચેકથી ચૂકવ્યા મિલકત છે કોઈ ફરક ન પડે નામજોગ લખીએ ઓલું ખરીદી લખાય અહીંયા નામજોગ મિલકતની ખરીદી લખશું કોમ્પ્યુટર ખાતે ઉધાર અથવા તો કોમ્પ્યુટર ખરીદ ખાતે ઉધાર 50,000 આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 9,000 રૂપિયા 18% લેખે 50,000ના તે બેંક ખાતે રોકડા ચૂકવા ચેકથી ચૂકવા છે તે ચેકથી ચૂકવા હોય તો બેંક ખાતે જમા 59,000 રૂપિયા
ચાલો આગળ વધીએ. 24 તારીખનો વ્યવહાર ટેલિફોન બિલના 5000 ચેકથી ચૂકવ્યા. જુઓ, ટેલિફોન બિલ એટલે અહીં વસ્તુ નથી, ટેલિફોન બિલ એટલે આપણે ટેલિફોનનો ઉપયોગ કર્યો, સેવા લીધી એની વાત છે. તો અહીંયા સેવાના ટેક્સ લાગુ થશે. હવે ટેલિફોન બિલ ચૂકવું હોય તો જે તે પોતે પોતાના રાજ્યમાં ચૂકવે એટલે અહીંયા સંકલિત ન આવે, પણ શું આવશે? CGST ને IGST 2.5%, 2.5%. તો 5000ના 2.5% લેખે 125 રૂપિયા CGST ને SGST થશે. તો આમ નોંધ કરીએ, ટેલિફોન બિલ ધંધાનું હોય એટલે ટેલિફોન ખર્ચ ખાતે અથવા તો ટેલિફોન બિલ ખાતે ઉધાર 5000 રૂપિયા, તે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર. જો મેં તમને કીધું હતું, કોઈ પણ વસ્તુની ચૂકવણી કરીએ અથવા તો આપણે લાભ લઈએ, ખરીદી હોય અથવા વસ્તુ સેવા મેળવતા હોઈએ, અહીંયા આપણે સેવા મેળવેલી જ, ટેલિફોનનો ઉપયોગ કર્યો છે એટલે એનું બિલ ચૂકવું છે, એટલે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર લખાશે 125 રૂપિયા. આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર 125. ટોટલ રૂપિયા ચૂકવા છે ચેકથી એટલે તે બેંક ખાતે જમા 5250. અહીંયા આપણી આમનોંધના ઉદાહરણો પૂરા. હવે આવીએ છેલ્લો અને પાંચમો પોઈન્ટ છે, માત્ર સમજવા માટે છે. વિદ્યાર્થીઓને આવી આમનોંધ પરીક્ષામાં પૂછાતી નથી, છતાં સમજી લઈએ કે જો વસેકની હિસાબી પતાવટ. હવે આપણને એમ થાય કે આ વસેક છે એ ભરવાનો કેવી રીતે, આપણે કેમ ચૂકવણી કરવાની? તો કે આ તો બધા વેપારીને પૈસા મળે. આપણે દાખલા તરીકે ખરીદી કરી હોય તો આપણે પૈસા ટેક્સના એ વેપારીને ચૂકવી દીધી, તો એના ખાતામાં જમા થાય, સરકારને કેમ મળે? તો જ્યાં જે જે વેપારી છે પોતે હવે ઉલટા સુલટી આમનોંધ કરશે, હિસાબની પતાવટ કરશે ને અથવા ચૂકવવાના થાય ત્યારે કેવી રીતે કરે તો એ જોઈએ. એમાં એના માટે એક 18મા તારીખનું ઉદાહરણ છે. એમાં જુઓ, એક ખરીદીનો વ્યવહાર છે, એક વેચાણનો વ્યવહાર છે, અને પછી એની પતાવટ કરી છે. તો ખરીદી વખતે જુઓ, એને આમનો આપણને ખબર છે આવડે છે. હવે ખરીદ ખાતે ઉધાર 2 લાખ, આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર 12000, આવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે ઉધાર 12000. કેટલા ટકા કીધું છે? તો કે 12%, એટલે 6-6% લાગુ પડે. અને તે ટોટલ રૂપિયા ચૂકવણી બેંક ખાતે જમા 2,24,000 રૂપિયા. હવે માને એનું વેચાણ કર્યું, એ જ માલનું ખરીદી કર્યું, તો એ જ માલ વેચ્યો, બેંક ખાતે ઉધાર, વેચાણ ખાતે 2,40,000, જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે જમા કરશું 2,40,000 ઉપર 12% લેખે ગણીએ, કેટલા ટકા છે 6-6% લેખે લાગુ કરીએ તો 14,400. તે જાવક પૂરતી રાજ્ય વસેક ખાતે જમા 14,400 ટોટલ રૂપિયા ઉધાર બેંક ખાતે ઉધાર, કારણ કે વેચાણ કર્યું છે. રેડી? હવે જુઓ, એક વખત આપણે ખરીદી કરી ત્યારે ટેક્સના પૈસા ચૂકવા, અને જ્યારે આપણે વેચાણ કર્યું ત્યારે ટેક્સના પૈસા આપણને મળ્યા. તો બે ટેક્સ આપણે આપણા ચોપડે નોંધેલો છે, આપણે એનું ખાતું ખોલેલું છે આપણા ચોપડે. એટલે હવે આપણે એ ખાતા બંધ કરવા હોય તો આવક પૂરતી ખાતે ઉધાર્યા છે ત્યાં જમા કરી દઈએ, અને જ્યાં જાવક પૂરતી ખાતે આપણે જમા કર્યા છે ત્યાં ઉધારી દઈએ, એટલે એ ખાતા બંધ થઈ જાય. જો અહીંયા એ જ કર્યું છે, પણ અહીંયા જુઓ આપણી જાવક પૂરતી વધુ છે, 14,400 એટલે ટોટલ 28,800 રૂપિયા આપણને મળેલા છે, અને આપણે ટેક્સના રૂપિયા ખરીદી વખતે એ જ માલ ઉપરના ટેક્સના રૂપિયા ચૂકવેલા છે 12,24,000 રૂપિયા. તો 28,800 આપણને મળ્યા છે, એ વધારે મળ્યા છે, અને આપણે ચૂકવા તો કેટલા છે? 24,000. એટલે જુઓ, બે ઉલટ સુલટ ઉધાર જમા કરીએ. અહીંયા ત્રીજી આમનોંધ છે. પહેલી આમનોંધમાં આવક પૂરતી ખાતે ઉધાર્યા છે એને જમા કરી દો, 12,000 12,000 એટલે 24,000 જમા થયા, ઉધારી દો. જાવક પૂરતી ખાતે આપણને મળ્યા છે એ, આપણે મળ્યા ને બેંક ખાતે ઉધાર થયા, આપણે લીધા છે કેમ? આ વેચાણમાંથી, રોકડ વેચાણ કર્યું એટલે બેંકમાં મળી ગયા, ની વેચાણની સાથે આપણે પેલી જેને વેચાણ કર્યું છે એની પાસેથી લીધા છે. એટલે હવે એ જ્યાં જાવક તરીકે મળેલા છે, આપણે જમા કરેલા છે, એને ઉધારી દો 14,400. એટલે ઉધાર કેટલા થશે? વધુ થશે. તો અહીંયા જમામાં 24,000 ને ઉધારમાં 28,800, તો હજી જમા કરવાના ઘટે કેટલા? તો કે 4,800 રૂપિયા. તો એ 4,800 જમા કરો, ક્યાં જમા કરશો? બેંક ખાતે. શું કામે? તો કે આપણે એટલા ટેક્સના સરકારને ભરી દેવા પડશે,
आवक पूर्ति खाते आपणे टैक्स आपेलो छे 24,000 રૂપિયાનો, એને બદલે આપણે વસૂલ કરેલો વધુ છે. એટલે એ ગ્રાહકે કંઈ જે આપણે મેં તમને કીધું હતું જે તે સમયે આગલા વિડીયોની અંદર સમજાવેલું છે, જે ઉપયોગ કરે એને ટેક્સ ભરવાનો હોય પણ એ ટેક્સ ભરવા નહીં જાય, એ ટેક્સ આપણને આપી દેશે ને આપણે ભરવા જવાનો થશે જો વધારે લીધેલા હશે તો. જો આપણે ખરીદી વખતે જેટલો ચૂકવો છે એટલા જ લીધા હશે તો કોઈ ગેપ રહેતો નથી. જેટલો આવ્યો છે એને ઉલટ સુલટ કરશું. માનો 24,000 લીધેલા છે અને આપણે જાવક પૂર્તિમાં પણ 24,000 હોય તો બે ઉલટ સુલટ જમા થઈ ગયું, કોઈ બાકી નીકળે નહીં. અહીંયા તો આપણે જાવક પૂર્તિ જમા કરી છે ને આપણને પૈસા મળ્યા છે બેંકમાં ત્યારે 28,800 મળ્યા છે, એટલે એ આપણે અહીંયા ઉધાર્યા તો ટેક્સના 28,800 મળેલા જ. અને આપણે આવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે ઉધાર્યા, ખર્ચ તરીકે આપણે ચૂકવી દીધા હતા ત્યારે ગણ્યા હતા, તો એ અત્યારે આપણે જમા કરી દઈએ તો જમા 24,000 થયા. તો હજી જમા કરવાના બાકી છે બેંકમાંથી એટલા જાય. અને એ ક્યાં? તો કે જાવક પૂર્તિમાં લખાય એમાં થઈ ગયું. તો જાવક પૂર્તિ આવક પૂર્તિમાં 12,000 જ લખ્યા ને જાવક પૂર્તિ ખાતે લખ્યા આપણે 14,400. તો આપણે એમ થાય તો આ પૈસા, તો કે એ પૈસા આપણે ટેક્સના સરકારને ચૂકવી આપવાના, આપણે બેંકમાંથી ભરી દેવાના. ચાલો એનાથી બીજું એક ઉદાહરણ જોઈએ, હજી સમજવા માટે જ છે આ, આપણે બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણા ખાતે ખાતા તો બંધ કરવા જ પડશે, ખાતા વહીની અંદર હિસાબો કરશું ત્યારે, તો ત્યારે બંધ કરશું. એટલે આ જે ગેપ મળે તો એ ગેપનું શું કરવાનું? તો કે જો ઉધાર એટલે કે જાવક પૂર્તિ વધુ હોય અને આવક પૂર્તિ ઓછી હોય તો એટલા રૂપિયા આપણે બેંક ખાતે લખવા પડે અને ટેક્સના ચૂકવવા પડે. જો આવક પૂરતી વસેકની રકમ જાવક પૂરતી વસેકની રકમ કરતાં વધુ હોય તો, એટલે કે આપણે વધુ ચૂકવેલા હોય ખરીદી વખતે અને ટોટલ આપણે જે ખરીદી કરી છે એટલું વેચાણ ન થયું ચાલો, તો બધાય રૂપિયા આપણને ટેક્સના પરત મળશે નહીં. એને બદલે આપણી પાસે માલ પડ્યો હશે ખરીદીનો, એ વેચશું ત્યારે આપણને મળશે પણ ત્યાં સુધી મળશે નહીં. તો આપણે હવે એવું ઉદાહરણ જોઈએ, ખરીદ ખાતે ઉધાર 2,00,000 છે, આવક પૂરતી જો એ 12,000 છે, આગલી આમ નોંધ જ છે. હવે આપણે વેચાણની ઘટાડીને વાત કરીએ, ઓછું વેચાણ કર્યું, 1,60,000 જ વેચાણ કર્યું, 2,00,000 વેચાણ કર્યું નથી તો, તો ચાલો બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે ટોટલ ગણશું. પહેલાં આપણે વેચાણ ગણી લઈએ, વેચાણ ખાતે 1,60,000, એના ઉપર 6% કેન્દ્રીય વસેક અને 6% રાજ્ય વસેક, 9,600 થાય. એટલે જાવક પૂરતી આપણને ઓછી મળી, એટલે ટેક્સના આપણે ચૂકવા છે એના કરતાં આપણને ટેકની વસૂલાત વેચાણ ઉપર ઓછા આવ્યા છે. તો જુઓ આપણે આપણા ખાતામાં ઉલટા સુલટું લખીએ, જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતું બંધ કરીએ, જાવક પૂરતી રાજ્ય વસેક ખાતું બંધ કરવા ઉધારીએ તો ટોટલ ઉધાર થશે 9,600 રૂપિયા. એમ જાવક પૂરતી કેન્દ્રીય અને રાજ્ય વસે ખાતું બંધ થઈ જશે. તો હવે આપણી પાસે બીજું કાંઈ રહેતું નથી. આવક પૂરતી કેન્દ્રીય વસે, હવે બેંકમાં સરકાર આપણે ભરેલા પૈસા પાછા ન આપે, આ આપણને મજરે આપે. ભવિષ્યમાં એવો વ્યવહાર થાય ત્યારે એ પૈસા ચૂકવવા ન પડે, પણ સરકારમાંથી ભરેલી રકમ પાછી આવે નહીં. એટલે આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે આપણે 9,600 જ જમા કરશું. અને આપણે અગાઉ જુઓ આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધારેલા છે 24,000 રૂપિયા અને આપણે જમા થયા મળ્યા છે 19,200, તો 4,800 રૂપિયા હવે પછી વેચાણ કરશું ત્યારે પરત મળી જશે. એટલે સરકારના ચોપડે 4,800 આપણા જમા હોય. રેડી? આ સમજવા માટે છે. જો આ આંકડો ઘટે આવક પૂરતીનો જમા સાઈડનો તો એટલા આપણે ભરવા પડે, જો વધે તો એટલા વધારીને આપણે જમા કરી શકાય નહીં, એ આપણે ચૂકવી દીધો છે. માત્ર જાવક પૂરતી તરીકે જેટલા મળ્યા છે એટલા આપણે ઉધારી દઈએ ને એટલા જ રૂપિયા જમા કરી દઈએ. ફરી પાછા જ્યારે જાવક પૂરતીમાં મળશે, વેચાણ કરશું એટલે મળશે, ત્યારે એ ખાતામાં જમા કરશું અને ફરી પાછા આવક પૂરતી ખાતે ઉધારી દેશું, એટલે ખાતા બંધ થઈ જશે ત્યાં સુધી એમને પડ્યા રહેશે. રેડી? આવક પૂરતીમાં પડ્યા રહી. તો અહીંયા તમામ ઉદાહરણો એની સમજૂતી સાથે પૂર્ણ થયા છે. હવે ફરી પાછું આપણે એક
એવું ઉદાહરણ લઈએ કે જે બધા જ પ્રકારના વ્યવહારો આવી જાય વસેક સિવાયના. વસેક અત્યારે આપણે સમજી જ લીધું છે એટલે હવે એની જરૂર નહીં. હવે બધા પ્રકારના મોટાભાગના ઉદાહરણો આવી જતા હોય એવો એક દાખલો, સ્વાધ્યાયનો દાખલો હું તમને કરાવું અને આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ. પેજ નંબર 105 ઉપર આવી જાઓ. હા, 105 ઉપર 13મો દાખલો છે, જુઓ. એની અંદર બધા જ પ્રકારના લગભગ ઉદાહરણો છે, વ્યવહારો આવી જાય છે. એટલે હવે શરૂઆત કરીએ. શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનો લખો. એટલે આપણે તરત પરફેક્ટ બધું કહું છું. શ્રી મૌલિક શાહના ચોપડે આમનોંધ, અથવા તો શ્રી મૌલિક શાહની આમનોંધ. ફોર્મેટ બનાવશું, તારીખ, વિગતનું ખાનું મોટું અને એક નાનું ખાનું દોરશું ખાપાનું, પછી એનાથી સેજ મોટા બે ખાના બનાવશું. રકમ લખવા માટે ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા. ચાલો શરૂઆત કરીએ. શરૂઆતમાં જ આપણે વર્ષ લખી નાખશું 2014. હવે ફરી પાછું લખવું નહીં પડે, બીજું પેજ બદલે તો લખશું પેજના મથાળે, બરાબર. તારીખના ખાનામાં 2014 જુલાઈ મહિનો, તારીખ 1, આમ લખ્યું છે ફોર્મેટની અંદર. ચાલો પહેલી આમનોંધ કરીએ છે, ધંધો શરૂ કરવાની આમનોંધ. તો તરત આપણે જેટલી મિલકતો છે એ ધંધામાં લાવીએ એટલે જે તે મિલકત ખાતે ઉધાર થઈ જાય. તો લખીએ, રોકડ ખાતે ઉધાર 50,000, દેવાદારો ઘરના છે, લેણું, દેવાદારો એટલે લેણું, લેણું પણ મિલકત કહેવાય, આવી ગયું ધંધાની અંદર. એટલે લખીએ 20,000, દેવાદારો ખાતે ઉધાર 20,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000. તે હવે જો 5,000ના લેણદારો ઘરના છે તો ધંધામાં એ લેણદારો લઈ આવે તો એ રીએ તો લેણદારો જ, લેણદારો એટલે દેવું, એ ઘરનું હોય કેમ ધંધાનું. ધંધાના ચોપડે લખાય એટલે નિયમ પ્રમાણે લેણદારો એટલે જમા જ હોય, દેવું એટલે જમા. તો લખીએ તે લેણદારો ખાતે જમા 5,000 રૂપિયા. તે હવે બાકીની રકમ છે એ આપણે મૂડી કરીએ તો ટોટલ ધંધામાં જેટલી મિલકતો લઈ આવ્યા છે એ તમામ મૂડી થાય. પણ અહીંયા એ 5,000નું દેવું પણ લઈ આવે છે એટલે ધંધાને જેટલું મિલકતો આપી એમાંથી ધંધાએ માલિકનું દેવું 5,000 રૂપિયાનું છે એ ચૂકવી આપવું પડશે ધંધામાંથી. એટલે ધંધાને વાપરવા ટોટલ મિલકત છે એટલા રૂપિયા વાપરવા મળશે નહીં, એમાંથી 5,000 ઓછા થઈ જશે દેવાના. તો આપણે મૂડીની ગણતરી આ રીતે કરશું, રોકડા 50,000 પ્લસ 20,000ના દેવાદારો એટલે 70,000 પ્લસ 10,000નો માલ સ્ટોક એટલે ટોટલ મિલકતો થઈ 80,000ની. એમાંથી 5,000 રૂપિયા આપણે લેણદારો ખાતે જમા કરી દીધા એટલે એ ઘટાડી દઈએ. 80,000 માઇનસ 5,000 દેવું ઘરનું એટલે 75,000 રૂપિયા છે એ ટોટલ મિલકતમાંથી 5,000 બાદ કરતાં 75,000 રૂપિયા ધંધાને વાપરવા મળ્યા કહેવાય. એટલે એટલી મૂડી બને. તો આપણે મૂડીનું સૂત્ર આપણને ખબર છે કે મૂડી બરાબર ધંધામાં લઈ આવેલી તમામ મિલકતોનો સરવાળો માઇનસ ધંધામાં ઘરેથી લઈ આવેલું તમામ દેવું, હવે જે વધે એ મૂડી કહેવાય. તો ટોટલ મિલકતો થઈ 80,000 માઇનસ 5,000નું દેવું એટલે 75,000 મૂડી ખાતે જમા. ટોટલ રામનોંધ કરું છું પાછી, રોકડ ખાતે ઉધાર 50,000, દેવાદારો ખાતે ઉધાર 20,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા 75,000, તે લેણદારો ખાતે જમા 5,000. ચાલો આ રીતે પહેલી આમનોંધ થશે. 2 તારીખની આમનોંધ, વિજયા બેંકમાં 20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું. હવે ધંધાના વ્યવહારો ચાલુ થઈ ગયા. ઓલી માલિક અને ધંધાની આમનોંધ હતી, અહીંયા હવે ત્રાહિત વ્યક્તિ ત્રીજો પક્ષ આવી ગયો, ધંધો અથવા તો મૌલિક શાહ આપણે બની ગયા. તો આપણા ધંધાની અંદરથી આપણે બેંકની અંદર પૈસા ભરીએ એવા, બેંક લેનાર છે, બેંક વ્યક્તિ છે અને બેંકમાં ભર્યા એટલે બેંક લેનાર. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 20,000 રૂપિયા. ચાલો 3 તારીખનો વ્યવહાર, 20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધા નાણા ચેકથી ચૂકવ્યા. એટલે અડધો વ્યવહાર રોકડ થયો, તો જેટલો વ્યવહાર રોકડ હોય એના ઉપર રોકડ વટાવનો લાભ મળે. ચાલો 20,000નો માલ 10% વેપારી વટાવ, એટલે પેલા વેપારી વટાવ ગણી એને બાદ કરી દઈએ. 20,000 માઇનસ 10% 2,000 રૂપિયા એટલે 18,000 રૂપિયાનો માલ એની ઉપર ગણતરી થાય. વ્યવહાર 18,000નો ગણાય એટલે આપણી
सुमूल पासे थी खरीदी 18,000 निकले एटले तरत आपणे लखीए खरीद खाते उधार 18,000 रुपया। हवे चुकवणीनी बाबत तो अर्धा नथी चूकवा तो 18,000 अर्धा एटले 9,000 रुपया छे उधार व्यवहार गणाय अने खरीदी होय तो सामो पक्ष आपनार कोण सुमूल तो सुमूल खाते जमा करिए व्यक्तिनुं नाम आवे रोकड़मां व्यक्तिनुं आवे नहीं अर्धो व्यवहार रोकड़ छे एटले एमां व्यक्तिनुं नाम नहीं लखीए पण जेटलुं पूरतुं उधार व्यवहार छे એટલામાં વ્યક્તિનું નામ લખી દઈએ અને એમાં કાંઈ રોકડ વટાવનો લાભ મળે નહીં કારણ કે ઉધાર વ્યવહાર તો 18,000ના અડધા એટલે 9,000 ઉધાર વ્યવહાર છે તે સુમૂલ ખાતે જમા 9,000 રૂપિયા હજી 9,000 રોકડ ચેક ચૂકવી દીધો છે તો એના ઉપર હજી ગણતરી કરશું 10% રોકડ વટાવની અડધા રૂપિયા ઉધાર છે એ સુમૂલ ખાતે જમા કરી દીધા હવે 9,000 રોકડા ચૂકવવાના છે એના ઉપર 10% રોકડ વટાવનો લાભ મળે 9,000ના 10% 900 રૂપિયા ઓછા ચૂકવવા પડશે 9,000માંથી એટલે આપણે ચેક આપશું કેટલાનો 9,000 માઇનસ 900 રૂપિયા આ 900 રૂપિયા છે આપણને મળેલો વટાવ કહેવાય ઓછા ચૂકવવા પડે છે એટલે મળે હવે આપણે આખી આમ નોંધ કરતા જઈએ ખરીદ ખાતે ઉધાર 18,000 તે સુમૂલ ખાતે જમા 9,000 તે 18 રૂપિયા ચૂકવા એના મળેલો વટાવ 900 રૂપિયા તે હવે 900નો લાભ મળે છે તો એટલા ઓછા ચૂકવવા પડે એટલે 9,000માંથી 900 જાય તો ચૂકવા કેટલા ચેકથી 8,100 તે બેંક ખાતે જમા 8,100 એટલે ત્રણ બાબત જમા થઈ 9,000 સુમૂલ ખાતે 900 મળેલ વટાવ ખાતે અને બેંક ખાતે જમા 8,100 તે ટોટલ રૂપિયા ઉધાર થશે ખરીદ ખાતે રેડી આગળ વધીએ 4 તારીખનો વ્યવહાર 15,000નું ફર્નિચર પુતિન ફર્નિચર માર્ટમાંથી શાંખ પર ખરીદ્યું લારીવાળું 100 રોકડેથી ચૂકવ્યું હવે જુઓ અહીંયા મિલકતની ખરીદીની વાત છે માલની નથી અને મિલકતની ખરીદી ઉપર કોઈ વધારાનો ખર્ચ કરીએ તો એ મિલકતની કિંમતમાં ઉમેરી અને આપણી મિલકત ગણવાની તો આપણે લખીએ ધંધામાં મિલકત કેટલાની આવશે તો 15,000નું ફર્નિચર ને 100 લારી ભાડું એટલે 15,100ની મિલકત થઈ ગઈ એટલે ફર્નિચર ખરીદ ખાતે ઉધાર જુઓ અહીંયા શાંખ પર કહી જ દીધું છે રોકડેથી નથી રેડી એટલે આપણે પહેલાં તો મિલકતની કિંમત કેટલી ગણી લઈએ 100 રૂપિયા લારી ભાડું અને ફર્નિચરના 15,000 એટલે આપણું ફર્નિચર ખરીદી થઈ 15,100 રૂપિયા એટલે લખીએ ફર્નિચર ખરીદ ખાતે ઉધાર 15,100 તે પુતિન ફર્નિચર માર્ટને આપણે કેટલા આપવાના થશે 15,000 તે એના ખાતે જમા કરીએ કારણ કે ઉધાર વ્યવહાર છે આપનાર ખાતે જમા અને 100 રૂપિયા આપણે લારી ભાડું રોકડું જ આપી દીધું છે એટલે એટલા રૂપિયા ધંધામાંથી ગયા એટલે તે રોકડ ખાતે જમા 100 રૂપિયા જો આ 100 રૂપિયા આપણે મિલકતની કિંમતમાં ઉમેરી દીધા છે ઉધાર કરી દીધા છે 100 રૂપિયા રોકડા ચૂકવા એટલે રોકડ જાય એટલે રોકડ ખાતે જમા ખર્ચ નહીં ગણીએ જો લારી ભાડા ખર્ચ ખાતે નહીં ગણીએ કારણ કે મિલકત છે આગળ જો માલ હોત તો લારી ભાડું ખર્ચ ગણાત ધંધાનો આ ધંધાનો ખર્ચ નહીં જે તે મિલકત ખરીદવા માટે કોઈ વધારાનો ખર્ચ હોય તે મિલકતની કિંમતમાં ઉમેરાઈ જાય ખર્ચ તરીકે દર્શાવાય નહીં એટલે 100 ઉધાર તો કર્યા જ છે પણ મિલકત સાથે ગણી લીધા છે અને રોકડા ગયા છે એટલે રોકડ ખાતે જમા કર્યા છે ચાલો 5 તારીખનો વ્યવહાર 3,000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો સુમૂલ પાસેથી માલ ખરીદો હતો ત્યારે એમાંથી અડધા નાણાં ચેકથી ચૂકવ્યો હતા અડધો વ્યવહાર ઉધાર હતો ચૂકવાઈ ગયા એ વાત જુદી અડધો ઉધાર છે એમાંથી ઉધાર માલ પરત ગણી અને આપણે લખીએ તો સુમૂલ ખાતે ઉધાર 3,000 તે માલ પરત ખાતે અથવા તો ખરીદ માલ પરત ખાતે જમા 3,000 ચાલો 6 તારીખનો વ્યવહાર રાજશ્રીને 12,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો અડધી રકમનો ચેક મળ્યો અહીંયા પણ અડધો વ્યવહાર ઉધાર ને અડધો રોકડ પણ વેચાણનો છે એટલે આપણે લખીએ 12,000ના 10% વેપારી વટાવ 1,200 થાય બાદ કરીએ એટલે માલ થશે 10,800નો એટલે આપણે લખશું વેચાણ ખાતે જમા માલની કિંમત 10,800 રેડી હવે ઉધાર કેના ખાતે તો કે અડધો ચેક મળ્યો છે એટલે ચેક રોકડ રકમ પણ રોકડ મળતી હોય તો એના ઉપર આપણને રોકડ વટાવનો લાભ મળે છે એટલે પહેલાં તો 12,000 માઇનસ 1,200 એટલે 10,800નો માલ થયો એના બે ભાગ પાડીએ 10,800ના બે ભાગ 6 તારીખના વ્યવહારમાં
તો 5400 રૂપિયા થાય. 5400નો માલ ઉધાર ગણશું અને 5400નો રોકડો, રોકડ હોય તો એ 5400 ઉપર આપણને ફરી પાછા 10% રોકડ વટાવનો લાભ આપણે આપીએ છીએ. રેડી? તો 5400ના 10% 540 રૂપિયા આપેલો વટાવ થશે, એટલે એટલા ઓછા મળશે, અને જેટલા ઓછા મળશે એટલી કિંમત બેંક ખાતે ઉધારશું. રેડી? તો 3 બાબત ઉધાર થશે. 1, આપણું ટોટલ વેચાણ 10800 જમા. હવે ઉધાર તો અડધો માલના પૈસા નથી મળતા, ઉધાર વ્યવહાર છે, રાજશ્રી ખાતે લેનાર રાજશ્રી છે, રાજશ્રીને આપણે વેચીએ છીએ, એટલે રાજશ્રી ખાતે ઉધાર 5400, ચેક મળે છે એટલા રૂપિયા, બેંક ખાતે ઉધાર 4860, જેટલા નથી મળતા એ આપણે એને રોકડ વટાવનો લાભ આપ્યો છે, એટલે આપેલો વટાવ છે ખર્ચ તરીકે, આપેલ વટાવ ખાતે ઉધાર 540, ટોટલ રૂપિયા જમા વેચાણ ખાતે 10800. રેડી? વ્યવહાર નંબર 8 તારીખ, મહેન્દ્રને 15000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે રોકડેથી વેચો. કઈ જ દીધું, આખો વ્યવહાર રોકડેથી જ. તો પેલા 15000ના 10% 1500 બાદ કરીએ એટલે માલનું વેચાણ થશે 13500. લખી જ નાખીએ, વેચાણ ખાતે જમા 13500. હવે ઉધાર કરીએ તો ઉધાર આપણે આ વ્યવહાર કેટલો છે, કેવો છે, તો ટોટલ રોકડ, તો ટોટલે ટોટલ 13500 ઉપર 10% એને રોકડ વટાવ આપવો પડે, એટલે 1350 આપેલો વટાવ થશે, અને જેટલા બાદ કરી દઈએ 1350, તો આપણને રોકડા મળે 12150. તો લખીએ, 12150 રોકડ ખાતે ઉધાર, 1350 આપેલ વટાવ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 13500. આગળ વધીએ. 10 તારીખનો વ્યવહાર, ઘર વપરાશ માટે 300નો માલ તથા 200 રોકડા લઈ ગયા. જો ઘર વપરાશ માટે માલ 300નો અને 200 રોકડા માલિક લઈ ગયો, પણ ટોટલે ટોટલ ઉપાડ થશે 300 ને 200 500નો ઉપાડ, એટલે ઉપાડ ખાતે ઉધાર 500 રૂપિયા. તે જો માલ અન્ય રીતે ગયેલો માલ છે એ ખરીદ ખાતે જમા, એટલે લખશું ખરીદ ખાતે જમા 300 અને રોકડા લઈ ગયા છે રોકડ ખાતે જમા, રોકડ ખાતે જમા 200. ચાલો આગળ વધીએ. 11 તારીખનો વ્યવહાર, માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 રૂપિયા ચૂકવા. હવે ધંધા માટે જ થઈ પેકિંગ એટલે, પણ આ પરચુરણ ખર્ચ ગણી લઈએ, તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે જમા 200. જો અહીંયા બેગની ખરીદી એટલે એ માલની ખરીદી નથી, પરચુરણ ખર્ચ, માલ પેક કરવા માટે ખરીદ્યું. ચાલે, ચાલો આગળ વધીએ. 12 તારીખનો વ્યવહાર, પગાર મજૂરીના 2000 ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવા એટલે બેંકમાંથી જાય, બેંક ખાતે જમા, અને પગાર મજૂરી છે ધંધાનો ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર, એટલે પગાર મજૂરી ખર્ચ ખાતે ઉધાર 2000, તે બેંક ખાતે જમા 2000. 13 તારીખનો વ્યવહાર, રાજશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ગાલખાત પડી અને બાકીની રકમ મળી. હવે જુઓ, અગાઉના વ્યવહારમાં આપણે 5400 રૂપિયા રાજશ્રી ખાતે, 6 તારીખના વ્યવહારમાં રાજશ્રી ખાતે ઉધાર કરેલું જ ઉધાર છે 5400, પણ એ આપણને 300 નથી ચૂકવતી, 300ની ગાલખાત, એટલે 5400માંથી 300 નહીં મળે, તો કેટલા મળશે, 5100 રોકડા આપી જાય છે, અને પછી કહે છે કે હવે કાંઈ દેવું નથી, મારી પાસે નથી. કાંઈ વાંધો નહીં, આપણે આમ નોંધ કરીએ, જેટલા રોકડા મળે છે એ રોકડ ખાતે ઉધારીએ. રોકડ ખાતે ઉધાર 5100, ગાલખાત નુકસાની છે ઉધારીએ, ગાલખાત ખાતે ઉધાર 300, ટોટલ રૂપિયા રાજશ્રી ખાતે જમા કરી દઈએ. હવે આપણે એનું ખાતું રાખવાની જરૂર નહીં, એટલે ટોટલ 5400 એના ખાતે ઉધાર હતા એ જમા કરી દે, રાજશ્રી ખાતે જમા 5400, એટલે એનું ખાતું બંધ થઈ જાય અને 300ની ગાલખાત થઈ જાય. હવે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી આગળનો વ્યવહાર 14 તારીખ, એક્ઝિસ બેંકમાંથી 25000ની 12% વ્યાજની લોન લીધી. અત્યારે આપણે લોન લઈએ એટલે 25000 ધંધામાં રોકડા આવે. લખીએ, રોકડ ખાતે ઉધાર 25000, તે લોન હોય તો વ્યક્તિ ખાતું ગણાય, આપણે લખવું પડે એક્ઝિસ બેંકની 12% લોન ખાતે અથવા તો એક્ઝિસ બેંકની લોન ખાતે, આપણે આખે આખું જ લખીએ. ચાલો આમ નોંધ બોલું છું, રોકડ ખાતે ઉધાર 25000, તે એક્ઝિસ બેંકની 12% લોન ખાતે જમા 25000 રૂપિયા. લોન આવી એટલે દેવું થઈ ગયું, દેવા ખાતે જમા કરી દીધા. ચાલો 15 તારીખનો વ્યવહાર, બરાબર ધ્યાન આપજો, આગમાં 2000નો માલ નાશ પામ્યો, એટલે અન્ય રીતે ગયેલો માલ છે,
એટલે તરત આપણે 2000 રૂપિયાનો માલ છે જમા કરી દઈએ. ક્યાં? ખરીદ ખાતે. એટલે આપણું જમાનું કામ પૂરું થઈ જાય. તે ખરીદ ખાતે જમા 2000. હવે ઉધારીએ તો કે વીમા કંપનીએ 1500નો દાવો મંજૂર કર્યો. દાવો મંજૂર કર્યો એટલે એ પૈસા આપશે, આપ્યા નથી, આપશે એ પાકું. તો વીમા કંપની છે શું કહેવાય? કૃત્રિમ વ્યક્તિ. તો હવે આપશે એટલે ફાઇનલ થઈ ગયું, આપણે એની પાસે લેવાના થયા. તો એ શું થઈ ગઈ? દેવાદાર. તો દેવાદાર હોય તો એના ખાતે ઉધારવાના હોય. એટલે આપણે તરત જ લખી નાખીએ દેવાદારનું નામ. કોણ? તો કે વીમા કંપની. વીમા કંપની ખાતે ઉધાર 1500, જેટલાનો દાવો મંજૂર થયો એટલા રૂપિયા આપણે લેવાના થયા. વીમા કંપની દેવાદાર બની ગઈ એટલે દેવાદાર ખાતે નહીં લખતા, એનું નામ લખશું. વીમા કંપની ખાતે ઉધાર 1500. આગથી બળી ગયેલા માલમાંથી 200 રૂપિયા આપણે ભંગારનું વેચાણ કર્યું એટલે મળ્યા, તો એ રૂપિયા રોકડા એવા કહેવાય. રોકડ ખાતે ઉધાર 200. અને હવે જુઓ, 1500 વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો, 200 ભંગારના મળ્યા, કેટલા મળી ગયા ટોટલ? 1500 ને 200 1700 મળી ગયા. હવે કેટલા નહીં મળે? તો 2000નો માલ બેડો, એમાંથી 300 નહીં મળે, તો એ નુકસાની. એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. થઈ ગયા 2000 પૂરા? આખી આમનોંધ બોલું. વીમા કંપની ખાતે ઉધાર 1500, રોકડ ખાતે ઉધાર, કાઉન્સમાં લખવું હોય તો ભંગારના, 200, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300, તેર ખરીદ ખાતે જમા 2000 રૂપિયા. ચાલો આગળ વધીએ. પુત્રના જિંદગીના વીમાના પ્રીમિયમના 450 અને આગના વીમાનું પ્રીમિયમ 550 બંને ચેકથી ચૂકવા. એટલે ટોટલ રૂપિયા આપણા બેંકમાંથી જશે કેટલા? 550 અને 450, 5×4=9,000 રૂપિયા ટોટલ આપણે બેંક ખાતે જમા કરી દઈએ. બેંકમાંથી તો જશે ચેક દ્વારા, બેંક ખાતે જમા 1000. હવે એમાં જુઓ બે બાબત છે. એક, આગનું વીમા પ્રીમિયમ કીધું એટલે એ ધંધાનું થયું, એટલે આપણો એ ધંધાનો ખર્ચ ગણાય. અને 450 જિંદગીનું વીમા પ્રીમિયમ કીધું છે પુત્રનું, તો એ ઉપાળ કહેવાય. એટલે બે અલગ અલગ લખીએ. ઉપાળ ખાતે ઉધાર 450, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 550, તે બેંક ખાતે જમા 1000 રૂપિયા. આગળ વધીએ. નિર્મા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી હતી. આપણને મફત આપી હતી તો કાંઈ વાંધો નહીં, ત્યારે કોઈ નોંધ થાય નહીં. પણ આ જે નમૂના તરીકે જે સાબુની ગોટી મળી છે આપણે વેચી નાખી, હા, પૈસા બનાવી લીધા. તો આપણે તરત અગાઉ કીધું હતું કે મફતમાં નમૂના તરીકે માલ મળે તો કોઈ નોંધ ન થાય. એવી જ રીતે મફતમાં જ એ નમૂના તરીકે આપીએ તો પણ કોઈ નોંધ ન થાય. પણ મફતમાં નમૂના તરીકે મળેલો માલ આપણે વેચીએ તો એને વેચાણ ગણી લેવાનું, એટલે આપણે વેચાણ તરીકે એની નોંધ કરશું. જો વેચી નાખી કાંઈ કીધું નથી તો રોકડ ખાતે ઉધાર 250, તે વેચાણ ખાતે જમા 250. આગળ વધીએ. રાજશ્રી પાસેથી ગાલખાર પરતના 100 મળ્યા. જો અગાઉ વ્યવહાર થયો જ 13 તારીખનો, એ પૈસા ચૂકવી ગઈ ને ગાલખાત થઈ હતી, આપણે ગણી હતી 300 કેટલા રૂપિયા, 300 રૂપિયા ગાલખાત કીધી હતી આપણે. 5400 હતા, 5100 આપી ગઈ ને 300 ગાલખાતના લેખા, હવે એ પાછી આપી જાય છે. એને કાંઈક તેવળ થઈ ગઈ છે, થોડાક પૈસા ક્યાંકથી આવ્યા એટલે એમ થયું એટલે બિચારાઓને ખોટા ન કરાય, હાલો આપી દઈ. એટલે એ આપણને આપી ગઈ. કેટલા આપ્યા? 100 રૂપિયા આપી ગઈ. તો આપણે તરત જે તે વખતે ગાલખાતને ઉધાર્યા હતા, હવે ગાલખાત પાછી આવે એટલે ગાલખાત પરત ખાતે જમા કરી દઈએ. અને શું? રાજશ્રીનું ખાતું નહીં કરીએ જમા, એ તો આપણે જે તે સમયે જમા કરી જ દીધું જ. અત્યારે એ રોકડા આપે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે ગાલખાત પરત ખાતે જમા 100 રૂપિયા. બાબત જે લખશું કે રાજશ્રીના ગાલખાત પરતના 100 રૂપિયા મળ્યા. રેડી? ચાલો આગળ વધીએ. એક્ઝિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું. હવે મોટે ભાગે બેંકની લોન આ તે કોઈ વ્યવહાર હોય તો એ મોટે ભાગે ચેકથી વ્યવહાર થતા હોય, એટલે આપણે અહીંયા ચેકથી વ્યવહાર ગણું છું, બરાબર? એટલે બેંક ખાતે જમા કરશું, રોકડ ખાતે નહીં. હા, અને રોકડ ખાતે કરીએ જમા તોય કંઈ ખોટું થતું નથી. પણ લોનનું વ્યાજ છે એને ધંધાનો ખર્ચ ગણાય, એટલે આપણે તરત લખશું કે એક્ઝિસ બેંકની લોનના વ્યાજ ખાતે ઉધાર 250, તે ચેકથી એટલે બેંક ખાતે, બેંક ખાતે જમા 250. રેડી? આગળ વધીએ. 28 તારીખનો વ્યવહાર. અંગત મકાન દોડવાનો ખર્ચ 2000 અને દુકાન દોડવાનો ખર્ચ 1000 થયો. બે ખર્ચ કીધા જ,
અને થયો એટલે રોકડા ચૂકવા હોય તો રોકડ તો ધંધામાંથી 3-3 હજારની જાય છે. પછી બે બાબત અલગ છે, એક ધંધા માટે છે ને એક ઉપાડ કહેવાય. મકાન અંગત મકાન એટલે ઉપાડ, તો ચાલો લખીએ ઉપાડ ખાતે ઉધાર 2000. પછી સમારકામ ખર્ચ ખાતે ઉધાર 1000. સમારકામ ખર્ચ એટલે ધંધાનું થઈ ગયું. હા, ખાલી સમારકામ લખ્યું એટલે ધંધાનું જ સમારકામ ગણાય. રેડી? એટલે આમ ઉપાડ ખાતે ઉધાર 2000, અથવા તો દુકાન દોડવાનો એટલે દુકાન ખર્ચ, એટલે એમ તો ના જ લખાય, સમારકામ જ લખશું, અથવા તો રંગરોગાન ખર્ચ લખશું. ચાલો ફરી પાછો બોલું છું, ઉપાડ ખાતે ઉધાર 2000, રંગરોગાન ખર્ચ ખાતે ઉધાર 1000, તે રોકડ ખાતે જમા 3000. રેડી? આગળ વધીએ. છેલ્લો વ્યવહાર 29 તારીખનો વ્યવહાર, ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ 2000 ચેકથી ભરી. ચેકથી ભરી છે એટલે બેંક ખાતે જમા કરશું, એ તો ફાઇનલ. પણ ડિપોઝિટ છે, કોઈ ખર્ચ નથી. આપણે અગાઉ એને પૈસા આપી દઈએ, હજી કાંઈ લાભ લીધો નથી. ડિપોઝિટ હોય તો લેણું કહેવાય, આપણું એની પાસે લેણું થાય. તો લેણું હોય એની ધંધામાં આવે તો શું થાય? ઉધાર. એટલે લખીએ, ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હા, ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ખાતે ઉધાર એટલે લેણું થઈ ગયું. લેણું જ કહેવાય, ડિપોઝિટ એટલે લેણું. એટલે આપણે લખી નાખ્યા, પણ નામ જોગ લખ્યું છે, શેનું લેણું ભાઈ? એમાં કેટલાય બધા લેણા હોય તો આપણે ખબર તો હોવી જોઈએ ને કે આ શેનું લેણું છે. તો ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટના લેણા ખાતે ઉધાર અથવા ડિપોઝિટ ખાતે ઉધાર 2000, તે બેંક ખાતે જમા ભર્યા છે ચેકથી. એટલે બેંકમાંથી તો ગયા જ, એટલે બેંક ખાતે જમા 2000. તો આવી રીતે તમામ આમ નોંધના વ્યવહારો આપણે સમજીને કર્યા છે. આના માટે ફરી પાછો કહી દઉં, ખાતાના પ્રકાર, એના બબે નિયમો, અને અમુક એક બાકીઓ છે એ નિશ્ચિત છે. જુઓ, વેચાણ ખાતું હંમેશા જમા જ હોય, એમ ખરીદ ખાતું હંમેશા ઉધાર જ હોય. માત્ર અન્ય રીતે ગયેલા માલ માટે ખરીદ ખાતું જમા કરીએ છીએ, બાકી એની બાકી ઉધાર જ હોય. રેડી? એવી જ રીતે લેણદારોની બાકી હંમેશા જમા જ હોય, લેણદાર ખાતે હંમેશા જમા જ થાય, લેણદાર અથવા દેવું. એવી જ રીતે દેવાદાર અથવા લેણું છે એ ઉધાર જ હોય. આવી અમુક એક બાકીઓ ફિક્સ છે, જુઓ, એ તમને ખબર હોવી જોઈએ, અથવા તો એ આપણે કોષ્ટક અગાઉ આપેલું જ છે પ્રકરણ 2ની અંદર, એનો અભ્યાસ કરીએ એટલે ખબર પડે. મૂડી ખાતું હંમેશા જમા જ હોય, જુઓ, મેં તમને સમજાવેલું જ છે. કારણ કે મૂડી તરીકે મૂડીમાં માલિક ધંધામાં લઈ આવે તો આપનાર જ બને, અને આપે છે ને જ મૂડી કહેવાય. એટલે એ ખાતું, મૂડી ખાતું જમા જ હોય, એમ મૂડી ખાતે જમા જ થતું હોય, એમ ઉપાડ ખાતું છે એ ઉધાર જ હોય હોય. તો આવા અમુક એક બાબતના ખાતાઓ છે એની બાકી ફિક્સ છે, એ બદલે નહીં. દેવાદારનું ખાતું ઉધાર હોય, એમ લેણદારનું ખાતું જમા હોય, દેવું હોય તો જમા હોય, લેણું હોય તો ઉધાર હોય. હા, લોન હોય તો હંમેશા, આપણે લીધેલી લોન હોય તો જમા જ હોય, આપેલી લોન હોય તો હંમેશા ઉધાર જ હોય. તો આવું બધું આપણે યાદ રાખીએ, એકાદ વાર ફરી પાછા રિપીટ કરી જઈએ તો આમ નોંધ પરફેક્ટ થઈ જાય, અને આમ નોંધ પરફેક્ટ થઈ જાય એટલે એના ઉપરથી જ બધું આપણને આવડશે. હવે ફરી પાછા આપણે મળશું, એટલે એક મહત્વનું પ્રકરણ છે એના 5માં નંબરનું પ્રકરણ, પ્રકરણ નંબર 5, હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારોને સમજવાનો પ્રયત્ન કરશું અને સારી રીતે સમજી જશું. બહુ અઘરું છે જ નહીં, આખો ધંધો એટલે આ સમીકરણ. હા, ધંધાનું આખું, આખો ધંધો કોઈને કહેવો હોય તો આ સમીકરણ છે. સમીકરણ હું તમને ટૂંકમાં કહી દઉં, A = C + L, આના ઉપર આખા ધંધાના હિસાબો નિર્ભર છે, એની અંદર સમાઈ જાય છે. અથવા તો વાર્ષિક હિસાબોમાં ધંધાની સ્થિતિ દર્શાવતું પત્રક એટલે પાકું સરવૈયું, એટલે આ સમીકરણના આધારે જ પાકું સરવૈયું હોય, ધંધાની સ્થિતિ હોય. જે હવે આપણે ફરી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર મળશું, 25 નંબરના વિડીયોમાં, 26 નંબરના વિડીયોમાં, ત્યારે હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ, ટૂંકમાં ઝડપથી સમજી જશું અને એટલી બધી વાર નહીં લાગે. હવે એકાદ વિડીયોની અંદર એકાદ પ્રકરણ પૂરું થાય એવી રીતના બધા પ્રકરણો આવશે, કારણ કે આપણે આમ નોંધ સમજી ગયા એટલે બીજા પ્રકરણ સમજવામાં અને એના દાખલા ગણવામાં અઘરું પડશે નહીં. તો ફરી પાછું કહું, સારી રીતે અધ્યયન કરજો.
विश्वास थी न समझाए तो फरी फरी पाछो वीडियो जोजो। आ वीडियो बने तो सेव करी राखजो, बजार में क्यांय आवी समझणवाळा वीडियो तमने नहीं ज मळे। आवजो, बेस्ट ऑफ लक, फरी पाछा मळशुं त्यारे समीकरण समझशुं। अस्तु।